ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે પચાસ મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ તેતાલીસમો વિડીયો છે બેતાલીસ વિડીયો મૂકી દીધેલા છે તમે અહીંયા આઈ બટન ઉપર જઈને જોઈ શકો છો આજે આપણે એકસો એકાવનથી બસો સુધીના મહત્ત્વના પચાસ પ્રશ્નો જોઈશું મોસ્ટ ટાઈમ બી છે લગભગ બે મહિનામાં પરીક્ષા લેવાઈ જઈશે બિનસચિવાલય ક્લાર્કની તો તૈયારી ચાલુ કરી દેજો તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ એકસો એકાવન હજારીબાગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઝારખંડ એકસો બાવન સરદાર સરોવર વિશ્વનો કયા નંબરનો કોક્રીટ ગ્રેવિટી ડેમ છે બીજા નંબરનો પ્રશ્ન એકસો ત્રેપન પ્રશંસનીય કામગીરી કરનાર સરપંચ તલાટી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ વગેરેને કયો એવોર્ડ અપાય છે ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ એકસો ચોપન ભારતમાં સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી ઓગણીસો બ્યાસીમાં કયા રાજ્યમાં શરૂ થઈ હતી આંધ્રપ્રદેશ એકસો પંચાવન નાઇટ્રોજન રાસાયણિક ખાતરની શોધ કોણે કરી હતી ફ્રીડ્સ હેબરે પ્રશ્ન એકસો છપ્પન પુસ્તક માલગુડી ડેઝના લેખક કોણ છે આર કે નારાયણ એકસો પેટ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ખડક એકસો ઓગણસાઠ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી કયા નામથી પ્રખ્યાત છે કવિ પ્રદીપ પ્રશ્ન એકસો સાહીઠ ન્યુઝીલેન્ડની રાજધાની કઈ વેલિંગ્ટન એકસો એકસઠ ચામાં કયો એસિડ હોય છે ટેનિન ટેનિક એસિડ એકસો બાસઠ માર્સ વાયુ કોને કહેવામાં આવે છે મિથેન એકસો તેસઠ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની સ્થાપના માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કયા વર્ષે કરવામાં આવી દેશના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા વજહત હબીબુલ્લા બે હજાર પાંચ એકસો પાસઠ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ હતી વર્ષ બે એક એકસો છાસઠ અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે શાસ્ત્રીય સંગીત શુદ્ધ ઇસ્લામી શૈલીમાં નિર્મિત ભારતનો પ્રથમ મકબરો કયો છે બલબનનો મકબરો એકસો અડસઠ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી હરિહર બુકારાય

સાદામાં સાદી શીખવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે અભિસંધાન એકસો બોતેર પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રથમ શોધક કોણ હતો ઇવાન પેટ્રોવિચ પાવલો એકસો તોતેર માનવ વસ્તીના જૈવિક સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું સાધન શાસ્ત્ર કયું કરે છે સામાજિક વસ્તી શાસ્ત્ર પ્રશ્ન એકસો ચુમ્મોતેર પ્રશ્ન એકસો વસ્તી શાસ્ત્રની શરૂઆત કોણે કરી હતી જ્હોન ગ્રાઉન્ટ એકસો પંચોતેર કયા આદિવાસી કુટુંબમાં સૌથી નાની પુત્રીને માતાનો વારસો મળે છે ખાસી આદિવાસી એકસો છોતેર કોના મતે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કાર્યોને આધારે નક્કી કરવામાં આવે છે કિંગ્સલે ડેવિડ પ્રશ્ન એકસો સત્યોતેર ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે આંબા ડુંગર એકસો અઠ્યોતેર કયા મચ્છરો હાથી પગારના રોગના જંતુઓનો ફેલાવો કરે છે ક્યુલેક્સ ફટિંગ એકસો ઓગણસી બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ક્લોરીન એકસો એંશી લાઈ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે પોલિગ્રાફ પ્રશ્ન એકસો એક્યાસી પેરેલીસિસ નવલકથાના લેખક કોણ છે ચંદ્રકાંત બક્ષી એકસો બ્યાસી મારા હૈયાની સગડી નવલકથાના લેખક કોણ છે ઈશ્વર પેટલીકર એકસો ત્યાંશી ગ્રામ માતા ખંડ કાવ્ય કયા કવિનું છે કવિ કલાપી એકસો ચોર્યાસી અહહાબાદનું આલ્ફ્રેડ પાર્ક કયા ક્રાંતિકારી નેતાની શહાદત માટે પ્રસિદ્ધ છે ચંદ્રશેખર આઝાદ પ્રશ્ન એકસો પંચ્યાસી સ્વતંત્ર ભારતના પ્રથમ નાણાં પ્રધાન કોણ હતા આર કે શણમુખમ એકસો છ્યાસી પોર્ટ એલિઝાબેથ બંદર ક્યાં આવેલું છે દક્ષિણ આફ્રિકા એકસો સિત્યાસી આરટીની કઈ કલમ બાળકોને શારીરિક સજા કરવાની મનાઈ ફરમાવે છે કલમ સત્તર મહાસાગરમાં ડૂબ્યું હતું મહાસાગર પ્રશ્ન એકસો નેવ્યાશી બ્રેડ બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ઈસ્ટ

તાણું ગ્રીન હાઉસ ગેસનો ખ્યાલ કોને આપ્યો જોસેફ ફ્યુરિયર એકસો ચોરાણું લોકસભા બીજા કયા નામે ઓળખાય છે ધ હાઉસ ઓફ પીપલ એકસો પંચાણું ઇંગ્લેન્ડના પ્રથમ વડાપ્રધાન કોણ હતા ગ્લેડસ્ટોન એકસો છન્નું આવેગના દસ પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે ઇજારડે એકસો સત્તાણું અવલોકનાત્મક શિક્ષણનું સંશોધન કોણે કર્યું હતું બાંડુરા એકસો અઠ્ઠાણું ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો થોમસ રોબર્ટ માલથસ એકસો નવ્વાણું દરિયા કિનારો ધરાવતા રાજ્યોમાં દરિયા કિનારાથી કેટલા અંતર સુધીના જળ પ્રદેશમાં ભારતીય ફોજદારી ધારો લાગુ પડે છે બાર નોટિકલ માઇલ પ્રશ્ન બસ્સો કોના પ્રયોગોએ સાબિત કર્યું કે સંદિગ્ધ ચિત્રોના દર્શનમાં ભૂખ્યા માણસોને ખાદ્ય પદાર્થોનું દર્શન વધુ થાય છે લ્યુમિન તો મિત્રો આજે આપણે પચાસ મહત્ત્વના પ્રશ્નો જોયા આવતા વિડીયોમાં આપણે બસો એકથી બસો પચાસ સુધીના પ્રશ્નો જોઈશું ગમે તો લાઇક કરજો થોડા સમયમાં બેથી ત્રણ મહિનામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા જાહેર થઈ જશે અને લેવાય પણ જશે મારા ખ્યાલ મુજબ સપ્ટેમ્બર મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં સો એ સો ટકા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ જશે થોડા સમય પહેલાં ન્યૂઝમાં આપણે જોયું કે સરકારે ભરતી જાહેર કરી દીધી છે તો તૈયારી ચાલુ ન કરી હોય તો કરી દેજો જેને તૈયારી કરી લે છે તેમને એક વખત રિવિઝન કરવું ફરજિયાત છે નવી તૈયારી પણ કરી નાખજો તમારી પાસે નેવું થી સો દિવસ છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક